Hello friends, acum apare samanchit vigyanma lecture number 2, apare pehla lecture ma krushi vishe apare tumhara abhyas karyo to jema apare krushi ni thodi mahiti lidi hati krushi na prakaro joya hata ane krushi ni padarni aaje apare je che e krushi ni paidasho apare jovani che bharat ni mukhya tran rupo che je tran vibhag ma vehchavama aave che pehlo che kharif pak બીજો છે રવિ પાક અને ત્રીજો છે જાય પાક એમાં આપણે પહેલો જોઈએ તો કે ખરીફ પાક ખરીફ પાક એટલે કે ચોમાસું પાક જેને આપણે ચોમાસામાં લેવામાં આવતા પાક પણ કહે છે એટલે કે ખરીફ ચોમાસું તો જોઈએ ચોમાસું પાક તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે તો એનો સમયગાળો કયો છે તો ખરીફ પાકનો સમયગાળો છે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો સમયગાળો છે અને તેમાં મુખ્યત્વે પાકો જે છે એ ડાંગર મકાઈ જુવાર બાજરી કપાસ તલ વગેરે તો ભારતની જે મુખ્ય ત્રણ ઋતુ છે ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક તો વર્ષનો ચાર ચાર મહિનાઓનો સમયગાળો આ ત્રણ ઋતુઓનો સમયગાળાને વહેંચવામાં આવેલો છે જેમાં ભારતની મુખ્ય ઋતુ તરીકે જોઈએ તો એમાં ખરીફ પાક એટલે કે ચોમાસું પાક ગણવામાં આવે છે કારણ કે ભારતમાં મોટા ભાગના જે પાક જે છે એ ચોમાસા સમયગાળામાં લેવામાં આવે છે અને બીજા સમયગાળામાં એટલે કે રવિ પાક અને જાયદ પાક એ બાકીના સમયગાળામાં લેવામાં આવે છે તો કે કેવા સમય તો કે ચોમાસા સિવાયના સમયગાળામાં પાક લેવામાં આવતો હોય છે કે જ્યાં સિંચાઈની સગવડતા વધારે હોય છે ત્યારે પાક લઈ શકાય છે બીજો પાક છે રવિ પાક એટલે કે શિયાળો પાક એટલે કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે તો રવિ પાકનો સમયગાળો કયો છે તો રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો છે તો શિયાળામાં મુખ્ય પાક ક્યાં ક્યાં લેવામાં આવે છે ઘઉં ચણા જવ સરસવ અને મળી એ શિયાળામાં લેવામાં આવતો પાક છે તો શિયાળામાં જે છે એ ચોમાસું પૂરું થઈ ગયા પછી શિયાળામાં શિયાળો પાક એટલે કે જમીનમાં જે ભેજ સંગ્રહ થયેલો હોય છે એના આધારે ઓછા પાણીએ પણ શિયાળો પાક લઈ શકાય છે ત્રીજો પાક છે જાયદ પાક એટલે કે ઉનાળો પાક જાયદ એટલે કે ઉનાળો જાયદ પાક એટલે કે ઉનાળો પાક આપણે એને કહીશું તો ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક આ શબ્દ યાદ રાખવો પડશે જાયદ એટલે કયો પાક તો ઉનાળો પાક એટલે કે ઉનાળામાં લેવામાં આવતા ને જાયદ પાક કહેવામાં આવે છે તેનો સમયગાળો છે માર્ચ થી જૂન આ સમયગાળામાં એટલે કે ઉનાળો પાક ખૂબ જ ઓછો લેવામાં આવે છે કારણ કે પાણીની અપ્રાપ્યતા હોવાના કારણે બહુ ખાસ પાક લઈ શકાતો નથી જે વિસ્તારમાં સિંચાઈની સગવડતા છે અથવા તો પાણીની સગવડતા હોય છે ત્યાં ઉનાળો પાક લઈ શકાય છે તો એમાં ઉનાળાના પાકમાં જે છે એ મુખ્યત્વે ક્યાં પાકો લેવામાં છે તો કે ડાંગર મકાઈ મગફળી તલ બાજરી વગેરે તો એવા એટલે કે આ પાક લેવામાં આવે છે પણ પાણીની પ્રાપ્યતા ભલે ઓછી હોય છે એટલે કે આ બધા પાકો જે છે એ ઓછા પાણીએ પણ સારો પાક લઈ શકાય છે તો ભારતના મુખ્ય ત્રણ પાકો શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુમાં એક સરખો પાક લઈ શકાતો નથી કારણ કે ત્રણે ત્રણ ઋતુની આબોહવા જે છે એ અલગ અલગ હોય છે તો ચોમાસામાં પાકની આબોહવા જે છે એ મિશ્ર બહુ ઠંડી પણ નહીં અને બહુ ગરમી પણ એટલે કે મિશ્ર આબોહવા હોવાના કારણે પાક અલગ લેવામાં આવે છે શિયાળો જોઈએ તો શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે કે હવામાન જે છે વધારે એટલે કે તીવ્ર ઠંડી હોય છે એટલા માટે પાક પણ અલગ લેવામાં આવે છે અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે એટલે કે ત્રણે ત્રણ ઋતુમાં હવામાન અલગ અલગ હોવાના કારણે ત્રણ ત્રણ ઋતુ પ્રમાણે જે છે અલગ અલગ પાકો લેવામાં આવે છે હવે જોઈએ આપણે ભારતના મુખ્ય કૃષિ પાકો તો ભારતમાં અઢળક કૃષિ પાકો લેવામાં આવે છે તો એમાં જોઈએ તો કે ધાન્ય પાક ક્યાં ક્યાં પાકો લેવામાં છે તો પહેલું છે ધાન્ય પાક બીજું કઠોળ તેલીબિયા પીણા રોકડિયા પાક ઔષધીય મસાલા પાક ફળ શાકભાજી વગેરે વિવિધ પ્રકારના પાકો ભારતમાં લેવામાં આવે છે તો ભારત માટે મહત્વનો પાક હોય તો એ છે ધાન્ય પાક ધાન્ય ધાન્ય એટલે છે આપણે રોજિંદા ખોરાકમાં જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે ધાન્ય પાક કહીશું તો એમાં છે
ઈ બધાને મહત્વનો જો કોઈ પાક હોય તો એ ડાંગર છે. ડાંગર એટલે કે ચોખા. ભારતમાં વિશ્વમાં અડધાથી વધારે વિશ્વમાં મોટા ભાગના લોકો ડાંગરનો ઉપયોગ કરે જ છે અને ભારતમાં પણ અડધા ભારતની જેટલી વસ્તી છે એમાંથી અડધા કરતા વધારે વસ્તી ખોરાક તરીકે ડાંગર એટલે કે ચોખાનો ઉપયોગ કરે છે ખોરાકમાં. એટલે ભારત માટે મહત્વનો પાક કયો થયો તો કે ડાંગરનો પાક થયો. બીજા ક્રમે આવે છે ઘઉં. તો ભારતમાં એટલે કે મોટાભાગના રાજ્યોમાં ઘઉંનો એટલે કે ખોરાકમાં મુખ્ય પાક તરીકે ઘઉંનો એટલે કે ઉત્તર અને પશ્ચિમના જે મુખ્ય રાજ્યો છે જેમ કે ગુજરાત, હરિયાણા, પંજાબ, એનો મુખ્ય ખોરાક જે છે એ ઘઉં કરે છે. શા માટે? તો કે મુખ્ય ઉત્પાદન જે છે એ આવા રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે, એટલા માટે ખોરાક તરીકે ઉપયોગ પણ ઘઉં કરવામાં આવે છે. પછી જે જુવાર, બાજરી, મકાઈ અને જો આ બધા ધાન્ય પાકો છે કે જે ભારતના લોકો ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. હવે છે કઠોળ. તો જે શાકાહારી લોકો છે એટલે કે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે જે છે એ કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્વાસ્થ્ય માટે પણ કઠોળ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે અને પ્રોટીનના સ્ત્રોત તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કઠોળમાં ક્યાં ક્યાં? તેલ કાઢી અને પછી રોજિંદા ખોરાક તરીકે અથવા તો બીજી ઔષધીય પાક ઔષધીય તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને તેલીબિયા કહેવામાં આવે છે. તો એમાં જોઈએ તો કયા પાકોમાંથી તેલનું પ્રમાણ વધારે છે અને તેલ કાઢવામાં આવે છે? તો કે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નારિયેળ અને અળસી. તો મગફળીનો ઉપયોગ જે છે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. મગફળીના તેલનો ઉપયોગ, તલના તેલનો ઉપયોગ આપણે ઔષધીય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સોયાબીનનો ઉપયોગ, સોયાબીનના તેલનો ઉપયોગ પણ ખોરાક તરીકે ખોરાકમાં લઈએ છીએ. એરંડા, સરસવ, સૂર્યમુખી એનો ખોરાકમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ અને ઔષધીય તરીકે પણ આપણે ઉપયોગ લઈ શકાય છે. નારિયેળના એટલે કે ટોપરાનું તેલ અને અળસણ બધા તેલીબિયાના પાક એટલે કે પાક ખરા પણ આ પાકમાંથી જે છે તેલનું પ્રમાણ કાઢી અને વિવિધ પ્રકારના પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પછીના પાક છે પીણાં. પીણાંમાં મુખ્ય ભારતમાં ત્રણ પીણાં પ્રખ્યાત છે, જાણીતા છે, જેમાં ચા, કોફી અને કોકો. એટલે કે ચા જે છે એ પીણાં તરીકે ભારતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે કે જે સ્વાસ્થ્યવર્ધક ઉપયોગ પણ કરવામાં આવે છે. કોફી અને કોકો, કોકોનો ઉપયોગ જે છે આપણે ચોકલેટ્સ અને બિસ્કિટ્સમાં જે છે એ કોકો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. પછીના પાક છે રોકડીયો પાક. રોકડીયો પાક એટલે શું? તો કે રોકડીયો પાક જે કાચા માલ તરીકે ઉદ્યોગોમાં જે ઉપયોગ કરવામાં આવે છે તેને રોકડીયા પાક તરીકે કહેવામાં આવે છે. તો રોકડીયા પાકોમાં મુખ્ય કયા કયા પાકો છે આપણે જોઈએ. તો પહેલો છે કપાસ. તો ભારત માટે કપાસ જે છે એ ઘણા પ્રાચીન સમયથી જે છે એ ખૂબ જ મહત્વનો પાક છે કપાસ. કારણ કે કપાસમાંથી સુતરાઉ કાપડ બને છે. તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ ભારતમાં ઘણા બધા પ્રાચીન સમયથી જાણીતો છે એટલે કે પ્રખ્યાત છે. બીજો પાક છે શેરડી. શેરડીમાંથી કાચા માલ તરીકે ઉદ્યોગમાં જાય છે. તો શેરડીમાંથી શું શું બને છે? તો શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી વગેરે શેરડીમાંથી બનાવવામાં આવે છે. ત્રીજો પાક છે શણ. તો શણમાંથી શું બને છે? તો શણમાંથી કંતાન, કોથળા, સાગરી, સુશોભનની વસ્તુઓ વગેરે શણની બનાવટમાંથી બનાવવામાં આવે છે. ત્રીજું છે તમાકુ અને રબર. આ પાંચ થયા રોકડિયા પાક. હવેનો પાક છે ઔષધીય મસાલા પાક છે કે જેનો આપણે ઉપયોગ ઔષધીય તરીકે તો કરીએ છીએ, આ ઉપરાંત રોજિંદા જીવનમાં આપણે રસોઈ કામમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પહેલો પાક છે જીરું. બીજું છે વરિયાળી, ઈસરગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ વગેરે આ બધા પાકો છે પણ ઔષધીય મસાલા પાકો છે કે જે સદીઓથી ભારતમાં એટલે કે યુરોપિયન વિદેશીમાં મરી મસાલા, તેજાના
વગેરેની માંગ જે છે પ્રાચીન સમયથી આ ઔષધીય મસાલા પાકનો ઘણા પ્રાચીન સમયથી માંગ રહેલી છે એટલે કે ભારત માટે મહત્વનો પાક આપણ ગણવામાં આવે છે પછી છે ફળ ફળની ખેતી પણ ભારતમાં ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે જેમાં કેરી કેળા સફરજન ચીકુ પપૈયા દ્રાક્ષ ગોળ જામફળ વગેરે બધા જ ફળો જે છે એ ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં વાવેતર કરવામાં આવે છે કારણ કે ભારતના બધા જ ક્ષેત્રોની આબોહવા જમીનનો પ્રકાર અનુકૂળ પ્રમાણે જે છે વિવિધ પ્રકારના ફળોનું ઉત્પાદન અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઉત્પાદન કરવામાં આવે છે શાકભાજીમાં જોઈએ તો બટાકા રીંગણા દૂધી તુરિયા વગેરે શાકભાજીમાં સમાવેશ કરવામાં આવે છે એ પણ જે છે એ અલગ અલગ રાજ્યોમાં એનું પ્રમાણ જે છે એ થોડા વધારે પ્રમાણમાં હોય છે